આજે જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજના કોન્ફરન્સ હોલમાં કેબિનેટ મંત્રી આરસી ફળદુના અધ્યક્ષ સ્થાને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં કોરોનાની સ્થિતિ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં હાલ વેક્સિનની અછતને પગલે વેક્સિનેશન અભિયાન ધીમું પડ્યું હોવાના મુદ્દે થયેલી રજૂઆત અંગે આર સી ફળદુએ આ મુદ્દે જરૂરી પગલાં લઈ વેક્સિનેશન અભિયાન વેગવંતુ બનાવવાની વાત કહી હતી સાંસદ પૂનમબેન શહેરમાં વૈકલ્પિક જગ્યામાં નવું સ્મશાન કાર્યરત કરવાનો પ્રયાસ કરવાની ખાતરી આપી હતી રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબાઈ કોરોનાને કારણે સર્જાયેલી કટોકટીની સ્થિતિને પહોંચવા સરકાર તમામ પગલાઓ લઈ રહી હોવાની વાત કરી હતી છેલ્લા ઘણા દિવસથી જામનગર શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો હતો અને લગભગ શહેર જેટલા જ કેસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધાતા હતા આજે આ સિલસિલો આશ્ચર્યજનક રીતે તૂટી ગયો છે આજે જામનગર શહેરમાં કોરોનાના નવા ત્રણસો કેસ નોંધાયા છે આ ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં કુલ બસો કેસ સામે આવતા જિલ્લામાં કુલ છસો કેસ નોંધાયા છે જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ત્રેસઠ થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે જોકે સરકારી ચોપડે તો જામનગર

કેન્દ્ર સરકારો સરકારો તથા રાજ્ય કોરોનાની બીજી ઓક્સિજન પૂરો પાડવામાં તથા પૂરતી સારવાર સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઈ છે આ અંગે સુપ્રીમ કોર્ટે વારંવાર સરકારની ઝાટકણી કાઢી હતી આખરે સરકાર દ્વારા સંતોષકારક પગલા ન લેવાતા સુપ્રીમ કોર્ટ પોતે મેદાનમાં આવી છે દવાઓની જરૂરિયાત મુજબ યોગ્ય સપ્લાય માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે કુલ બાર સભ્યોની આ ટાસ્ક ફોર્સમાં દેશના વિવિધ નિષ્ણાતોને સામેલ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે આ ટાસ્ક ફોર્સમાં ગુજરાતના એક પણ નિષ્ણાંત સામેલ નથી